ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સીઆરપીએફની 81મી વર્ષગાંઠ નિમિત્તે જવાનોની સાબરમતી આશ્રમથી ઇન્ડિયા ગેટ નવી દિલ્હી જનારી સાયકલ રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. ગાંધીનગરમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ સીઆરપીએફની સ્થાપનાની આજે 81મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે, જેમાં દેશ 3 લાખ જેટલા સીઆરપીએફ જવાનોને પોતાનું કર્તવ્ય નિભાવી રહ્યા છે. ત્યારે આજે 81 વર્ષગાંઠ નિમિત્તે અને મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિના ભાગરૂપે કોમ્યુનિટી હોલ ખાતે 100 બટાલિયન રેપિડ એક્શન ફોર્સ RAF વસ્ત્રાલ દ્વારા ગાંધીનગર અને સાબરમતી આશ્રમથી રાજસ્થાન, હરિયાણા અને છેલ્લે દિલ્હીના ઇન્ડિયા ગેટ 982 કિલોમીટર સુધી એક સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. આ કાર્યક્રમમાં મહેસૂલ સચિવ પંકજકુમાર સહિત સીઆરપીએફના ઉચ્ચ અધિકારી સહિત એમના પરિવારના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ બાદ મીડિયા સાથે વાત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે આજે સીઆરપીએફ દ્વારા ભારતમાં સ્વચ્છતા, શાંતિ, સલામતી, એકતા, અખંડિતતા માટે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ગાંધીની ધરતી પર આ રેલીનું પ્રસ્થાન થઈ રહ્યું છે, ત્યારે આ રેલીનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણ, વૃક્ષારોપણ, સ્વચ્છતા અને જળ સંચય જેવા કાર્યક્રમમાં લોકો જોડાયા. અમદાવાદ કાંકરિયાની ઘટના અંગે બોલતા હોય કે જે અકસ્માત થયો, જેની ગંભીર નોંધ સરકાર દ્વારા લેવાય છે, 2 લોકોના મૃત્યુ થયા છે, બીજા ઘાયલ થયા છે, જે પણ જવાબદારો છે એની સામે કાયદાકીય કાર્યવાહી કરી થશે, જે હજુ 7મ-8મના તહેવારો નિમિત્તે મેરા પણ થશે, આવી દુર્ઘટના ન બને એ માટે જે તે લાગતા વળગતા અધિકારીઓને ચોક્કસ તકેદારી રાખવાનો આદેશ આપ્યો છે. ફરી આવી ઘટના ન બને એવું ધ્યાન રાખવું પડે. આજે સીઆરપીએફ એટલે કે રેપિડ એક્શન ફોર્સ દ્વારા ભારતમાં સ્વચ્છતા, શાંતિ, સલામતી, એકતા, અખંડિતતા માટે આ સંદેશો ફેલાવતી સાયકલ રેલીનો શુભારંભ થયો છે. દિલ્હી એ સાયકલ રેલી પૂરી થશે. ગુજરાતમાં ગાંધીની ધરતી ઉપરથી આ રેલીનું પ્રસ્થાન થયું છે અને ભારતની પાટનગર સુધી આ રેલી જશે. આપણે આશા રાખીએ છીએ કે આ રેલીનો ઉદ્દેશ જન જન સુધી પહોંચે અને લોકો પર્યાવરણ, વૃક્ષારોપણ, સ્વચ્છતા, જળ સંચય જેવા કાર્યક્રમોમાં જનજાગૃતિ ફેલાય. ધ્વનિ પંચાલ, ZS TV, ગાંધીનગર.